ઢોકળાના ખમણ એકદમ નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું દૂધીમાંથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ નવો નાસ્તો, સાથે એકદમ નવા સ્વાદ સાથે બનાવીશું. તો આ નાસ્તો બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવીએ દૂધીનો નવો નાસ્તો. તો દૂધીમાંથી નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ દૂધી લીધી છે, એને આપણે અડધી કરી લઈશું. તો અહીંયા મારે 200 ગ્રામ દૂધીની જરૂર છે. તો હવે આપણે 200 ગ્રામ દૂધી લઈ અને એની છાલ કાઢી લેશું. તો દૂધી એકદમ સરસ સોફ્ટ અને કુંબળી હોય તેવી લેવાની. તો આ રીતે મેં છાલ કાઢી લીધી. હવે આપણે દૂધીને ખમણવાની છે, તો ખમણવા માટે લઈ લેશું. તો દૂધીનું જેટલું તમને જેવું છીણ પસંદ હોય એ રીતે કરી શકાય. તો તમે જુઓ એકદમ સોફ્ટ છે, એટલે એકદમ સરસ એવી આ રીતે ગ્રેટ થઈ જશે. તો બધી દૂધીને હું ખમણી અને તૈયાર કરી લઈશ. તો તમે જુઓ દૂધીને મેં ખમણીને તૈયાર કરી લીધી. હવે આપણે એને એક મિક્સિંગ બોલમાં કાઢી લેશું અને હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન આદું અને મરચાંની પેસ્ટ એડ કરીશું, 1/2 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા અને 2 ટીસ્પૂન સફેદ તલ. સફેદ તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે એડ કરી દેશું. અજમા છે એ પચવામાં ખૂબ જ હેલ્પ કરશે. સાથે 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને હું અહીંયા 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું, જેથી કલર ખૂબ જ સરસ આવે. અને સાથે 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર. વરિયાળીનો પાવડર ના હોય તો તમે એને અધકચરી વાટીને પણ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને સાથે લોટમાં 1/4 કપ બેસન કે ચણાનો લોટ અને 1/4 કપ રવો લેશું. તો મેં અહીંયા ઝીણો રવો લીધો છે. સાથે 1/4 કપ આપણે ચોખાનો લોટ અને 1/4 કપ આપણે જુવારનો લોટ લેશું. જો જુવારનો લોટ ના હોય તો તમારે ચણાનો લોટને વધારે એડ કરી દેવાનો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને હવે આ નાસ્તો એકદમ સોફ્ટ બને એના માટે 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને સાથે 2 ટેબલસ્પૂન લીંબુનો રસ. બેકિંગ સોડાની જગ્યાએ તમે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી શકો છો. જો ઇનો એડ કરવાના હોય તો 1 ટેબલસ્પૂન એડ કરજો અને લીંબુ સ્કીપ પણ કરી શકાય. તો હવે લીંબુ એડ કર્યા પછી આપણે પહેલાં હાથથી સારી રીતે મિક્સ કરીશું. તો અહીંયા આપણે પાણી એડ કર્યા વગર જ આપણે આ લોટને બાંધવાનો છે. તો તમે મિક્સ કરતા જશો એટલે દૂધીનું જે પાણી છૂટશે એમાંથી જ બધો લોટ સરસ રીતે બંધાઈ જશે. અને આ લોટ બાંધીએ ત્યારે આપણે લોટ સોફ્ટ હોય એ રીતે બાંધવાનો છે. તો તમે જુઓ આ રીતે મેં બધું ભેગું કરી લીધું અને સોફ્ટ છે. તો આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર બધા મસાલા સાથે લોટ સરસ રીતે બંધાઈ ગયો. અને હવે દૂધીનો નાસ્તો બનાવવા માટે આપણે આ રીતનો ગોળો વાળી અને થોડું ફ્લેટ કરી લેશું. હવે નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા 1 તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે. એના ઉપર આપણે આ રીતે કાણાવાળી પ્લેટ રાખી દેશું અને આપણે સ્ટીમર વગર જ આ નાસ્તાને સ્ટીમ કરીશું. આ રીતે તેલ લગાવ્યા પછી હવે આપણે નાસ્તાને આ રીતે એડ કરી અને એકદમ પતલો પતલો સ્પ્રેડ કરી લેશું. તો થોડું હાથમાં પાણી લગાવી અને સ્પ્રેડ કરશો એટલે આસાનીથી સ્પ્રેડ થઈ જશે. તો તમે જુઓ આ રીતે જેટલું બને એટલું આપણે પતલું, એક ડીશમાં જેટલું આવે એ રીતે આપણે પતલું આ રીતે સ્પ્રેડ કરી લેવાનું અને સાઇડથી એકદમ સ્મૂથ કરી લેવાનું. અને હવે ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે સફેદ તલને થોડા સ્પ્રિંકલ કરી દેશું, જેથી એકદમ સરસ એવો લુક આવશે. અને થોડા તલને હાથથી પ્રેસ કરી દેવાના એટલે તલ બધા જ આ રીતે ચોંટી જાય. અને હવે આપણે એકદમ સરસ એવા સ્ટીમ કરવાનું છે. તો ઢાંકીને આપણે લો ફ્લેમ ટુ મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. તો 15 મિનિટમાં એકદમ સરસ એવું સ્ટીમ થઈ જશે. તમે જુઓ સ્ટીમ થયા પછી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે એટલે ખૂબ જ સરસ એવો કલર આવ્યો છે. અને આ રીતે નાઇફથી ચેક કરીએ તો એકદમ ક્લીન આવે છે. તો હવે 10 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. 10 મિનિટ પછી તમે આ રીતે હાથથી ટચ કરો તો હલકું ગરમ છે. તો હવે આપણે એને ડિમોલ્ડ કરી લેશું. તમે જુઓ આ રીતે તમે ડિમોલ્ડ કરશો તો આસાનીથી ડિમોલ્ડ થઈ જશે અને તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો. હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું. તમે જુઓ આપણે કટ કરીએ તો એકદમ સોફ્ટ આ નાસ્તો છે. આ નાસ્તાને તમે આ જ રીતે ગરમાગરમ સર્વ કરી શકો છો, પણ આપણે એને સ્પેશિયલ
ક્રિસ્પી બનાવીશું એટલે આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે. અને જો બાળકો દૂધી ના ખાતા હોય એ પણ આ નાસ્તો જોઈ અને ખાતા થઈ જશે, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો તમે જુઓ એકદમ સરસ રીતે મેં અહીંયા સ્ક્વેર શેપમાં કટ કર્યા છે, તો એકદમ સરસ રીતે કટ થઈ ગયું. એક તમને હું હાથમાં લઈને પણ બતાવી દઉં, તમે જુઓ કેટલો સરસ બન્યો છે. તો તમે વઘાર વગર અને તેલ વગર આ નાસ્તો ખાઈ શકો છો. હવે આપણે એને થોડો ક્રિસ્પી બનાવવા માટે એક પેનમાં થોડું તેલ એડ કરીશું. તો અહીંયા 3 ટેબલસ્પૂન તેલ લેશું, તેલને સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને હલકું તેલ ગરમ થાય એટલે આ બધો નાસ્તો આ રીતે 1x1 રાખી દેશું. આ નાસ્તાને આપણે બંને સાઈડથી એકદમ સરસ એવો ક્રિસ્પી કરીશું એટલે ખાતી વખતે ઉપરથી એકદમ સરસ એવો ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સરસ એવો સોફ્ટ લાગશે. તો તમે જુઓ મેં આ રીતે બધા સ્ક્વેરને ગોઠવી દીધા અને હવે આપણે 2-3 મિનિટ માટે આ રીતે થવા દેશું. તમે જુઓ તેલના બબલ્સ ઓછા થઈ ગયા, હવે આપણે એની સાઈડને ચેન્જ કરી દેશું. તો આ રીતે બધી સાઈડ આપણે ચેન્જ કરી લેવાની. તો આ રીતે તમે સ્પૂનની મદદથી ચેન્જ કરશો એટલે આસાનીથી ચેન્જ થઈ જશે અને તૂટશે પણ નહીં. અને બીજી સાઈડથી પણ આપણે 2-3 મિનિટ માટે સરસ એવા ક્રિસ્પી કરી લેશું. તો તમે જો એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા, બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને આપણે 2-3 ટેબલસ્પૂન તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જશે. તો બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા, હવે આપણે એને સર્વ કરવા માટે પ્લેટમાં લઈ લેશું. તો આ નાસ્તાને તમે ઠંડો થયા પછી પણ સર્વ કરી શકો છો અને ગરમા ગરમ પણ સર્વ કરી શકાય છે. તો આ નાસ્તાને ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકો જો ખાવાના હોય તો એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરજો, ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે આપણે બધા નાસ્તાને પ્લેટમાં લઈ લેશું. તો દૂધી ના ખાતા હોય એ પણ ખાતા થઈ જાય એવો ટેસ્ટી અને સાથે ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આ રેસીપીને ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને મારી આ નવી રેસીપી કેવી લાગી તે પણ કહેજો. રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમે જુઓ એકદમ સરસ એવો ક્રિસ્પી અને સાથે સુપર સોફ્ટ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો આ રેસીપીને ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.